કડોદરા પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી લૂંટ અને ચોરીના ગુનામાં સંડવાયેલા સુરતના ચાર આરોપીઓને ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ, 2 બાઇક અને રોકડ મળી કુલ રૂપિયા 1.5 લાખથી વધુની મુદ્દામાલ કબજે કર્યો હતો. કડોદરા વિસ્તારમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગ અને ચેસ સ્નેચિંગના ગુનાને પગલે કડોદરા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. તે વખતે સુરતના રાંદેર રાજન પાટિયા વિસ્તારમાં રહેતા ચોરી અને લૂંટના ગુનામાં સંડવાયેલા 4 જેટલા ઈસમોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ, 2 બાઇક અને રોકડ મળી રૂપિયા 1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લૂંટનો ગુનો ઉકેલવા માટે થઈ અને કડોદરા પીઆઈ તથા તેમની ટીમે કુલ 4 આરોપીઓ પકડવામાં આવેલ છે. જે આરોપીઓ પાસેથી 2 મોટરસાઇકલ્સ કબજે કરવામાં આવે છે તેમજ 10 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓ અડાજણ પાટિયા ખાતે રહે છે. એક આરોપી રાંદેર કોઝવે ઉપર રહે છે અને મૂળ આરોપીઓ 2 આરોપીઓ છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના છે તેમજ 1 આરોપી છે વલણ તાલુકો કરજણ જિલ્લો વડોદરાના છે તેમજ 1 આરોપી છે એ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના છે. કુલ 4 આરોપીઓની હાલ અટક કરવામાં આવેલ છે. તેઓની ઊંડી પૂછપરછ કરવામાં આવેલ છે અને તે દરમિયાન બીજા પોલીસ સ્ટેશનના અને અન્ય વિસ્તારોના ગુના પણ ઉકેલાશે અને હાલ તેઓને બીજા ગુનામાં કેવી રીતના સંડોવણી છે તે અંગેની તપાસ ચાલુ છે. આ મોટરસાઇકલ ઉપર અથવા ચાલતા જતા વ્યક્તિઓની પાસેથી મોબાઈલ જૂટવી લેવાના તેમજ ચેઇન સ્નેચિંગ તેમજ રસ્તોને આંતરે રોકી મોબાઈલ જૂટવી પૈસા જૂટવી લેવાની ટેવવાળા આરોપીઓ છે.